पालनपुर तालुका पंचायत में मिली साधारण सभा, तालुका विकास अधिकारी और धारासभ्य की हाजरी में सभा। पालनपुर तालुकाना मोटा भागना तलाटीओ पंचायत में हाजर न रहता होवाना कांग्रेस भाजपना सभ्यों द्वारा कराया आक्षेप। काम माटे घरे सहयोग करावा बोलावता होवाना आक्षेप। गैरहाजर रहता तलाटीओ सामे पगला भरवा टीडीओ ने कराई रजूआत। पालनपुर तालुकाना विकास अधिकारी द्वारा कड़क कार्यवाही करवामां आवशे तेवी बायधारी आपवामां आवी। तालुकाना गामोमां रमत गमत मैदान अने आरोग्यलक्षी सुविधा उपलब्ध करवामां सभामां कराई चर्चा। હવે જોવાનું રહ્યું કે પાલનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે, તે પછી ફક્ત નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવશે। સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત। થરાદના ચારડા ગામની સીમમાં પડ્યું 20 ફૂટનું ગાબડું, ગાબડું પડતા લાખો લીટર પાણી થયો વેડફાટ। ચારડાની સીમમાંથી પસાર થતી કેનાલમાં પડ્યું 20 ફૂટનું ગાબડું, ગાબડું પડતા તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન। વારંવાર ગાબડા પડતા ખેડૂતોમાં રોષ, વારંવાર ગાબડા પડતા કેનાલોમાં ભ્રષ્ટાચાર થયાના ખેડૂતોએ કર્યા આક્ષેપો। છેવાડે રહેતા પછાત અને ગરીબ વર્ગના લોકોને પણ પૂરતી સુવિધાઓ મળી રહે તે અંતર્ગત સરકારે પ્રધાનમંત્રી કૃષિ યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને સુપરવિઝર ઓફિસરે સાથે મળી હલકી ગુણવત્તાવાળું અને તકલાદી કામ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, જેના કારણે ખેડૂતો અને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વડગામ યુજીવીસીએલના જલોદરા સબસ્ટેશનનો હેલ્પર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો। પાલનપુર એસીબીએ હેલ્પરને 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો। અરજદાર પાસેથી કપાયેલ વીજ કનેક્શનને ફરીથી જોડવા માટે હેલ્પરે માંગી હતી 500 રૂપિયાની લાંચ। અરજદારની ફરિયાદના આધારે એસીબીએ છટકો ગોઠવી લાંચિયા હેલ્પર અમૃત પ્રજાપતિને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી। છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા, પરંતુ છેલ્લા 24 કલાકથી ઠંડીનું જોર ઘટ્યું છે, જેના કારણે લોકોને રાહત મળી છે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાન ઊંચું નોંધાયું છે। ધાનેરાના સામરવાડા ગામે રસ્તા બાબતે બીજી વાર ચક્કાજામ, ધારાસભ્ય પહોંચ્યા ચક્કાજામમાં, ધાનેરા પોલીસે સમજાવતા મામલો માંડ માંડ ઠારે પડ્યો। થરાદ ડીસા હાઈવે પર ઘાસચારો ભરેલ ટ્રેક્ટર ટ્રોલીમાં લાગી આગ। ડીસા બાજુથી ખેડૂત સૂકો ઘાસચારો ભરીને થરાદ બાજુ આવી રહ્યા હતા ત્યારે લાગી આગ। મલુપુર જોડે હાઈવે પર ટ્રોલીમાં આગ લાગતા અફરાતફરી મચી, ખેડૂતોનો 1000 રૂપિયાનો ઘાસચારો બળીને થયો ખાક। ટ્રેક્ટર ચાલકની સમયસૂચકતાથી ટ્રોલીને હાઇડ્રોક્લોરિક કરતા ટ્રેક્ટર અને ટ્રોલીનો બચાવ। આગ લાગવાનું કારણ અકબંધ હાઈવે પર ટ્રાફિક જામ થવા પામ્યું હતું। થરાદના ભોરડુ ગામના સેણલ માતાના મંદિરમાં ચોરી કરવાના કર્યા પ્રયાસ, મંદિરનું મુખ્ય તાળું તોડી ચોરી કરવાનો કર્યો પ્રયાસ। મંદિરનું તાળું તોડતા વિડિયો થયો વાયરલ, થરાદ પંથકમાં ચોર બન્યા બેફામ। થરાદ પંથકમાં અવારનવાર ચોરીઓ થતા થરાદ પંથકના લોકોમાં ફફડાટ। થરાદના વેપારીઓએ પોલીસ મિત્ર સાથે છેતરપિંડી આચરી, પોલીસ મિત્રના 4 લાખ રૂપિયા પરત ન આપતા વેપારી સામે ફરિયાદ। 4 લાખના ચેક પણ 3 વાર રિટર્ન થયા। મહાવીર મશીન સ્ટોર્સના માલિક મુકેશ શાહ અને તેમના પત્ની સામે ફરિયાદ, થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જેલ વિભાગ દ્વારા શરૂ થયું જેલના ભજિયા હાઉસ, જ્યાં જેલમાં સજા ભોગવતા પાકા તેમજ કાચા કામના કેદીઓ પોતાના હાથે જ બનાવી રહ્યા છે ભજિયા, અને શહેરીજનો પણ કેદીઓના હાથે બનાવેલા સ્વાદિષ્ટ ટકેદાર ભજિયાનો સ્વાદ માણી રહ્યા છે।